હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ અડવી. હું છું આપનો ફ્રેન્ડ એડી ગઢવી. મિત્ર, સ્વામી વિવેકાનંદ એક વાત કહે છે, મને બહુ જ ગમે છે, કે તમે જેવું વિચારો તમે એવા બનતા જશો. જો તમારી જાતને તમે કમજોર સમજશો તો તમે કમજોર બનતા જશો, અને પોતાની જાતને મજબૂત વિચારશો ને કે હું મજબૂત છું તો તમે મજબૂત બનતા જશો. માટે પોતાની જાતને તમે ક્યારેય કમજોર ના સમજતા, એવું ક્યારેય ના વિચારતા કે બોર્ડમાં હું મારું ધારેલું પરિણામ નહીં મેળવી શકું. સાહેબ, તમે મેળવી શકો છો એમ છો. સાહેબ, તમારામાં હિંમત છે અને મને વિશ્વાસ છે કે એડીના સ્ટુડન્ટ હોય એ ક્યારેય હિંમત ના હારે, અને એજ્યુ ગઢવી ટીમ સાથે જોડાયેલા હોય એ તો ક્યારેય હિંમત નહીં હારે યાર. માટે તૈયારીની તમે સ્ટાર્ટિંગ કરો. આજે હું આપણે સામાજિક વિજ્ઞાનના 4 માર્ક્સના વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવ્યો છું. ઓલરેડી ચેપ્ટર 5ના આઈએમપી મૂકી દીધા છે. આ ઉપરાંત જે 5 માર્કના ઝોડકા આવવાના છે એના વિડીયો પણ ઓલ જવાબ સાથે મૂક્યા છે, જેથી કરીને તમને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. તો શરૂઆત કરીએ આજે સામાજિક વિજ્ઞાન પાઠ 10ના મોસ્ટ આઈએમપી 4 માર્ક્સના ક્વેશ્ચન્સ. પહેલો પ્રશ્ન છે, કૃષિ પદ્ધતિઓ વિશે માહિતી આપો. સાહેબ, આ મોસ્ટ આઈએમપી છે, બરાબર છે, પહેલો આને તૈયાર કરજો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો. કોના વિશે? તો હરિયાળી ક્રાંતિ વિશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, જે મોસ્ટ આઈએમપી છે, બીજો પ્રશ્ન તમે આ કરજો, વિશ્વ બજાર અને ભારતીય ખેતી વિશે નોંધ લખો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંશોધન સુધારા જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. આ પણ મોસ્ટ આઈએમપી છે. છઠ્ઠો છે, ડાંગર ભારતનો મહત્વનો પાક છે. અને સાતમો છે, ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર સમજાવો. તો ઓલરેડી વિભાગ ડીના આપણે પાઠ 5ના પ્રશ્નો મૂકી દીધા છે, અને આ પાઠ 10ના, આની પછી 2 ચેપ્ટર આપણે વિભાગ ડી માટે રહ્યા છે, એના વિડીયો મૂકીએ એટલે તમારા ડી વિભાગના આઈએમપી કમ્પ્લીટ, બરાબર. બીજા કોઈ પણ પ્રશ્નો તૈયારી કરવાની જરૂર નથી. માટલા આટલા કરશો તો તમને વિભાગ ડીમાં 20માંથી 20 આવશે, બરાબર. અને સાહેબ, તમે એજ્યુ ગઢવી ટીમ સાથે જોડાયેલા છો, એટલે કે જો જોડકારના તમને જવાબ સાથે અમે વિડીયો મૂકી દીધા છે. એવી જ રીતે બીજા સેક્શનની અમે આખો એવી રીતે મૂકવાના છીએ, બીકોઝ અમારો મોટિવ ખાલી તમારી હેલ્પનો છે. સાહેબ, તમે સબસ્ક્રાઈબ કરો એ અમારે એમાં કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી. હેલ્પના મોટિવથી ચેનલ બનાવી હતી અને અમે આવું કામ કરતા રહીશું. મારી રેફરન્સ બુક લખાઈ જાય તો પણ ફ્રીમાં અપલોડ કરી દઈશ. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય મા મોગલ.